ભગવાન ગોકુળમાં આવી ગયા છે. જે દિવસથી ભગવાન ગોકુળમાં આવ્યા તે દિવસથી ગોકુળ કેવું થયું? સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસાત્મ ગુણે રમા કિરીડમ અભુન દ્રુપ. જ્યારથી ભગવાન મથુરા છોડી અને ગોકુળમાં આવ્યા છે ત્યારથી ગોકુળ છે એ સમૃદ્ધિવાન બન્યું. કેવું બન્યું? રિદ્ધિ સિદ્ધિથી સંપન્ન બનેલું છે. એટલું જ નહીં, ભગવાન આવ્યા એટલે લક્ષ્મીને રમવાનું સ્થાન, ક્રીડાનું સ્થાન થયું છે. જ્યાં ભગવાન છે, જ્યાં નારાયણ છે, ત્યાં લક્ષ્મીનો વાસ છે. એટલે ગોકુળમાં ભગવાન પધાર્યા છે એટલે પછી લક્ષ્મીને કેવું ન પડે, તમે આવો, લક્ષ્મી આપોઆપ આવે છે. પ્રાગટ્ય ઉત્સવનું રહસ્ય શું છે? ગોકુળ કેને કહેવાય? જો કથા બહુ અદ્ભુત છે. હવે તો લીલા આવશે, ચાર દિવસ લીલા ગાવાની છે. ગો એટલે ઇન્દ્રિયો, કુકુળ એટલે સમૂહ. શું થાય? આપણી ઇન્દ્રિયો કેટલી છે ખબર છે? ઇન્દ્રિયો કેટલી છે? પાંચ. કેટલી છે હરીશ? ઇન્દ્રિયો. ઇન્દ્રિયો કેને કહેવાય ખબર? ઇન્દ્રિયો કેને કહેવાય? ઇન્દ્રિયો એટલે શું? આ આંખ, કાન છે ને, મુખ, જીભ, બધી ઇન્દ્રિયો છે. જેનાથી જ્ઞાન થાય એને જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. આંખથી, કાનથી, જીભથી, પછી ત્વચાથી, બધું જ્ઞાન થાય છે ને. જેનાથી જ્ઞાન થાય એને જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. અને જેનાથી કર્મ થાય, હાલવાનું, બોલવાનું, હે, લેતી દેતી કરવાનું, એ બધી કર્મ ઇન્દ્રિય કહેવાય. અને અગિયારમું મન. તો પાંચ કર્મ ઇન્દ્રિય છે, પાંચ જ્ઞાન ઇન્દ્રિય છે અને અગિયારમું મન. આ અગિયાર ઇન્દ્રિયોનો સમૂહ એને કુળ કહેવાય. શું કહેવાય? ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો સમૂહ એને શું કહેવાય? ગોકુળ કહેવાય. સમજ્યા ને? એને ગોકુળ કહેવાય છે. મથુરા કેને કહેવાય? મથુરામાં શું હોય? મોજ મજા હોય. શું હોય? નગરી છે, રાજાની રાજધાની છે, એટલે ત્યાં જેવા તેવા પદાર્થ ન હોય, ઠાઠમાટ હોય, એ અનેક પ્રકારના વૈભવો હોય છે. એ આ શરીરરૂપી નગર છે ને, એ મથુરા છે. અને એનો રાજા કોણ છે? જીવ છે. કોણ છે? મથુરામાં કોણ રહે છે? કંસ રહે છે. કોણ રહે છે? એટલે આ શરીરરૂપી જે નગર છે મથુરા, એની અંદર કોણ રહે છે? રાજા રહે છે, જીવ છે. કંસની ઉપમા આપી. શું કામ? જીવને થોડો અહંકાર છે. જ્યાં અહંકાર હોય ને ત્યાં ભગવાન રહેતા નથી. નંદજી એટલે શું? બીજાને જે આનંદ આપે એને નંદ કહેવાય છે. મધુર વાણી, વિનયથી બધાને બોલાવવા, સરળ સ્વભાવ, આ બધા સદગુણો જેના જીવનમાં હોય એને નંદજી કહેવાય. જો બધાને આપણે વિનયથી બોલાવતા હોઈએ અને મધુર વાણીથી બોલાવતા હોઈએ, સરળ સ્વભાવ આપણો હોય, તો આપણું બીજું નામ નંદજી કહેવાય. નંદજી આવા હતા. યશોદા કે નહીં કહેવાય? યશોદદાતી ઇતિ યશોદા. જે બીજાને યશ આપે, એને યશોદા કહેવાય. અને જે બીજાને યશ આપે એના ખોળામાં ભગવાન રમે. એટલે યશોદાના ખોળામાં એ ભગવાન પધાર્યા છે. ગોપી કેને કહેવાય? ગો એટલે ઇન્દ્રિયો, પી એટલે પીબતી
ભક્તિ રસમ સા ગોપી, આવા આવી સંસ્કૃતની વ્યાખ્યા છે. જેની 11 ઇન્દ્રિયો ભગવાનમાં લાગેલી હોય એને ગોપી કહેવાય. તેની ગોપી થઈ ગઈ અને હવે નથી એવું નહીં. ગોપી એટલે કોઈ સ્ત્રી નહીં, જેનું મન ભગવાનમાં લાગેલું હોય એને ગોપી કહેવાય. સમજ્યા ને? હા, જે પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન કરે એને ગોપી કહેવાય છે. તો આવી રીતે આ પ્રાગટ્ય ઉત્સવનું રહસ્ય છે. એક એક નામ છે એના ઉપર વિદ્વાનોએ બહુ ચિંતન કરેલું છે. એટલે જ્યારથી ભગવાન ગોકુળમાં પધારેલા છે, નંદજીના હૃદયમાં પધારેલા છે, યશોદાના હૃદયમાં પધાર્યા છે, ગોપીઓને ગોવાળના હૃદયમાં પધાર્યા છે, ત્યારથી માંડી કરી અને આખું એ ગોકુળ છે ને એ સમૃદ્ધિવાળું થયું છે. અને જ્યાં નારાયણ આવી ગયા એ લક્ષ્મી આપોઆપ આવી જાય છે. એટલે લક્ષ્મીને ક્રીડા કરવાનું સ્થાન બની ગયેલું છે. આ બાજુ શું થયું? ખુશિયાલી ને ખુશિયાલીમાં નંદજીએ વિચાર કર્યો કે અત્યારે હું મથુરા જઈને આવું અને કંસને કર ચૂકી આવું. કર એટલે આજની ભાષામાં GST, એ ટેક્સ, ગવર્મેન્ટ સર્વિસ ટેક્સ હોય ને, હા, એટલે એ ટેક્સ GST. હવે ટેક્સ નીકળી ગયો, હવે GST આવ્યું ને, છે હજી ટેક્સ. હા, તો એ કર ચૂકી આવું. એટલે કેટલાક ગોવાળોને સાથે લઈ અને નંદજી છે એ કર ચૂકવવાને માટે એ મથુરા આવ્યા છે. અને આ બાજુ કંસે મંત્રણા કરેલી છે કે ભાઈ ઓલી બાળકી આમ અષ્ટભુજામાં આવી કરી અને મને આમ કહી ગઈ છે, તને મારનારો છે એ પ્રગટ થઈ ચૂક્યો છે, હજી સુધરી જા તો ઠીક છે, પણ હવે કરવું શું? ચેન પડતું નથી. કેને? કંસને ચેન પડતું નથી. અને કંસ હાય રાત્રે સૂતો હોય, દિવસે હોય, ગમે ત્યારે હોય, બગીચામાં આંટા મારતો હોય, ફરવા ગયો હોય, પણ મનમાં કોણ રમે? રહું ભગવાન રમે. 24 કલાક એના મનમાં ભગવાન રમે. હાલો વેર ભાવે લખ્યું આમાં. અરે સ્વામી, આસિના સંવિસંસ તિષ્ઠન ભુંજાન પર્યટન મહિમ ચિંતયાનો ઋષિકેશમ અપશ્યતન મયમ જગત. મન લાગે આ શ્લોક ગાઈ અને પછી આપણે એના ઉપર વાત કરશું. કંસની કેવી મનોદશા છે? માણસની અનેક પ્રકારની મનની દશા હોય છે. જેનું મન ભગવાનમાં લાગેલું છે ગમે તે પ્રકારે, ભગવાનમાં મન છે ભક્તિભાવથી લગાવવાનું હોય છે. પણ અસુર લોકો છે એટલા પરમાત્માની અંદર તન્મય થયા છે વૈર ભાવે કરીને, અને 24 કલાક સુધી ભગવાનને યાદ કરે છે. અને ભગવાનનો ધર્મ છે પરમાત્માનો, જે એને યાદ કરે એ એને પામે. એટલે કંસની સ્થિતિ કેવી થઈ ગઈ છે? 24 કલાક સુધી ભગવાનનો વિચાર કરે છે કે હારું ઓલો મને કપટ કરી ગયો અને જેલમાંથી ભાગી ગયો છે, મનમાં ભગવાન રમે છે. એટલે કહે છે અહીંયા કને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને, આસિન સંભીષમ તિષ્ઠન ભુંજાન પર્યટ મહિ. આસિના સંભીષ્ટમ તિષ્ઠન ભુંજાન પર્યટન મહિ.
આશા થઈ ગઈ છે. હાલતા ચાલતા સૂતા બેઠા અને જમતા બધી ક્રિયામાં કેનું ચિંતવન થાય છે? ઋષિ કે દશા થઈ ગઈ છે, બસ આપણે આવું જ કરવાનું છે. હાલતા ચાલતા ભગવાનને સાંભળવાના છે. એટલે સંતો એમ કીધું, રૂઢ સ્વામી નારાયણ નામ નિત્ય ગાઈએ રે. જેમ કંસની મનોદશા બદલી ગઈ, બધી જગ્યાએ જ્યાં નજર કરે ત્યાં એને ભગવાન દેખાવા માંડ્યા. વૈરભાવે ચિંતવન કરે છે તો ભગવાનનો ભગત છે. પ્રેમથી ભગવાનનું ચિંતવન કરે ને, સ્મરણ કરે હાલતા ચાલતા, તો એની વૃત્તિ છે એ તદાકાર થઈ જાય છે. પછી જ્યાં જુએ ત્યાં ઘનશ્યામ, ઘનશ્યામ વિના બીજું મને કાંઈ ન ભાષે રે. આવી એની એક મનોદશા થઈ જાય છે. અને પછી એના કોઈક દર્શન કરે ને એવા ભક્ત ન કે સંતના, તો ભગવાનના દર્શન કર્યા બરાબર છે. એટલે વચનામૃતમાં ભગવાન સજાનંદ સ્વામીએ કીધું કે ભગવાનના ભક્તોને સંતોને માણસ જેવા ન જાણવા, દેવ જેવા ન જાણવા, તો કેના જેવા જાણવા? તો કે બ્રહ્મની મૂર્તિઓ છે. શું છે? ભગવાન છે. બ્રહ્મ એટલે ભગવાન. આ ભગવાનની મૂર્તિઓ છે, એક ભાવના છે, ઉચ્ચ પ્રકારની આ ભાવના છે. નંદજી છે, કેટલાક ગોવાળિયાઓને સાથે લઈ કરી અને મથુરામાં કંસને કર ચૂકવવાને માટે આવ્યા છે. કંસે કર લીધું, પછી નંદજીને મનમાં એમ થયું કે વસુદેવને મળી આવું. અને વસુદેવને મળવાને માટે વસુદેવના ઘરે આવ્યા છે. કારણ કે આ યોગ માયાએ આમ વાત કરી એટલે કંસ હતાશ થઈ ગયો. દેવકીની વસુદેવની માફી માંગી. મને એમ કે દેવવાણી સત્ય છે, પણ દેવવાણી ખોટું બોલે છે આજે ખબર પડી. મારો કંઈક વાંક નથી, પણ મને મૃત્યુનો ભય હતો ને, એટલે હે બેન દેવકી, મેં તારા બાળકોને માર્યા. બાકી જેના નસીબમાં જે લખેલો હોય એ તો અંતે થવાનું જ. માફી માંગી છે, તમે વિચાર કરો. દેવકીએ એના ભાઈને માફ કરી દીધો. લો, સાત સાત દીકરા, છ છ દીકરા મારી નાખ્યા નજર અમે, છતાં પણ ઈ માએ માફ કરી દીધો. ઈ કેવું હૃદય હશે? ઘરે આવ્યા છે. નંદરાજા પણ આવ્યા, આવી કરી વસુદેવને મળ્યા છે. અને નંદરાજા વસુદેવજીને એમ કહે છે, અહો તે દેવકી પુત્રાહા કંસેન બહવો હતાહા, એકા વસિષ્ઠા વરજા કન્યા સાપી દિવમ ગતા. નંદજી વસુદેવને એમ કહે છે કે હે મિત્ર વસુદેવ, કંસે દેવકીના બધા દીકરાઓને મારી નાખ્યા. દીકરાને માર્યા એમાં કઈ વાંધો નહીં, પણ છેલ્લી એક દીકરી હતી ને એ પણ હાથમાંથી જતી રહી. કે જેના ભાગ્યમાં જે સુખ દુઃખ લખેલું હોય એ ભોગવું પડે, બધું ભાગ્ય ઉપર જ છે. આવું જે સમજે એ કોઈ રીતે જીવનમાં મૂંઝાય નહીં. આમ નંદજી વસુદેવજીને આશ્વાસન આપે છે. વસુદેવ સત્યનિષ્ઠ ધર્મનિષ્ઠ મહાપુરુષ છે. એમણે નંદજીને એમ કહ્યું કે નંદજી, બીજી વાત બધી રેવાડો, આ તમે હવે કંસને જો કર ચૂકવાઈ ગયું હોય
ટેક્સ આપી દીધું હોય તો હવે જલ્દીથી તમે ગોકુળ જાઓ, કારણ કે મને મારા શરીર ફરકે છે, ખોટા અંગ ફરકે છે, એટલે હું નક્કી કહું છું કે ગોકુળમાં કંઈક ઉત્પાદ થાય છે. કે તમે બધા અહીંયા આવ્યા છો અને ગોકુળમાં કંઈક થાય છે અનિષ્ટ, તમારી હાજરી નથી, માટે જલ્દી તમે અહીંયાથી નીકળો ગાડામાં બેહીને. કે એટલે નંદજીને વિશ્વાસ વસુદેવ ઉપર કે આ માણસ કોઈ દિવસ ખોટું ના બોલે, પાછા મિત્ર છે એટલે એને રગરગ ને જાણે છે, સત્યનિષ્ઠ પુરુષ છે અને એ બોલે એમ જ થાય એવો પણ નંદજીને વિશ્વાસ. એટલે બધા ગોવળિયાને કીધું એમ કરો, જલ્દી ફટાફટ કરો, હાલો કે વસુદેવ બોલ્યા છે ને એટલે ગોકુળમાં કંઈક ઘટના ઘટવાની છે. આ બાજુ કંસે મંત્રણા કરી કે હવે ઓલો છટકી ગયો એને મારવો કેમ. એટલે બધા મંત્રીઓ સલાહ દીધી. કેવી સલાહ દીધી? ખોટી સલાહ દીધી હો, અધોપતન થાય ને એવી સલાહ દીધી કે 10 દિવસમાં જે બાળકોનો જન્મ થયો છે એ બધા બાળકોને મારી નાખવા, બધા બાળકોને મારી નાખ, આપણા કામ કરશે કોણ? તો છે ને કે પૂતના, કે પૂતનાને બોલાવો, પૂતનાને બોલાવી છે કે તારે કામ કરવાનું છે, કે તારો ભાઈ હતાશ છે. પૂતના કે આટલો દુખી કાં થઈ ગયો, આવડો બળવાન વ્યક્તિ આવડો દુખી? કે તો કે તને લાગે કે મોત સામે આવે ને ગમે એવો બળવાન હોય ને એને પણ બીક લાગે કે મારું મૃત્યુનું કારણ છે મારા હાથમાંથી છટકી ગયો છે એને મારવો છે, ક્યાં છે એ ખબર નથી. એટલે અમે મંત્રણા કરી, બધા મંત્રીઓ ભેગા થઈ એવો નિર્ણય કરેલો છે કે આજુબાજુના ગામડાઓમાં 10 દિવસમાં જેટલા બાળકનો જન્મ થયો છે એ બધા બાળકોને મારવાના છે. આ કામ તું કરી હગીશ? ત્યારે પૂતના એમ કીધું, ભાઈ તારા માટે આ કામ કરું ને તો સહેલું છે, તું મારો ભાઈ છે, કે આ ચપટી વગાડવામાં આટલું કામ કરી દઈશ, કે તો હું કરીશ શું, તું આ બધા બાળકોને મારીશ કેવી રીતે? કે એમાં શું મોટી વાત છે? કે મારી પાસે કાળકૂટ નામનું ઝેર છે એ મારા સ્તનમાં ચોપડીશ અને બધા બાળકોને સ્તનપાન કરાવીશ એટલે છાના માના ગોળીયામાં ઉઈ જશે, કે એમાં તારો કોઈ મોતનું કારણ જે બનનારો છે એ જો આંટામાં આવી ગયો તો એનું એ કામ પૂરું થઈ જશે. આમ પૂતના કંસને વાત કરે છે. અને કંસે આજ્ઞા કરી કે જા આ કામ કરી અને મને શુભ સમાચાર આપ, અને જો કામ સફળ થાય ને તો કે એ તને હું પુરસ્કાર આપીશ, કે જિંદગીમાં કોઈએ પુરસ્કાર નહીં આપ્યો ને એવો તને હું પુરસ્કાર આપીશ. પણ પૂતનાને ક્યાં ખબર છે કે હું હવે પાછી નહીં આવું. અને પૂતના ગોકુળમાં આવી છે. દરેક ગામડામાં બાળકોને સ્તનપાન કરાવી ગોળીઓમાં સુવાડી નીકળી જાય, રૂપ રૂપનો અંબાર, અપ્સરા જેવું રૂપ લીધું એટલે એને કોઈ ના ન પાડે, બધાને એમ છે કે આ કોઈક લક્ષ્મી દેવી છે, આવડું રૂપવાન, આ દેવ જેવું શરીર, આ સન્નારી કોણ છે, કોઈ પૂછે નહીં લેવો એને. અને ઘરમાં જાય, બાળકને સ્તનપાન કરાવી અને છની મની નીકળી જાય. કેટલાય બાળકોને મારી નાખે એમ ફરતા ફરતા ક્યાં આવી? ગોકુળની અંદર આવી છે. કંસેના પ્રહિતા ગોરા પૂતના અંબાલ ગાતિની શિશુ સચાર નિગ્નંતી પુર ગ્રામ વ્રજાદિષુ. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે કે હે પરીક્ષિત, બાળકોને શોધતી શોધતી બાળ ગ્રહ રૂપ એવી પૂતના ભાગ્યવશાત નંદજીના આંગણામાં આવી છે. ભગવાન જાણી ગયા પૂતના આવી છે અને ભગવાન પોતાની આંખ મીચી ગયા. લો, પૂતના આવી એટલે ભગવાન પોતાની આંખ મીચી ગયા. શું કામ મીચી ગયા? પૂત એટલે પવિત્ર, ન જેનું જીવન પવિત્ર નથી ને એને પૂતના કહેવાય. શું કહેવાય?
આપણો જો જ્યાં ત્યાં લૂંચવો પડ્યો હોય ને મનમાં, તો એને પૂત ના કહેવાય. શું કહેવાય? મોઢામાં નથી ને લૂંચો કઈ, હે? જો તો પૂત ના કહેવાય. શું કહેવાય? મોઢામાં હોય કે મનમાં હોય, જીવન પવિત્ર સદાચારમય હોય ને એ ભગત કહેવાય, નહીં તો પૂતનાની ગણતરીમાં આવે. લઘુભાઈ તમને કંઈક કહીશ પછી, વાંધો નથી ને તમારું નામ લઉં તો. આનંદમાં ભગવાનના ચરિત્રો છે ભાઈ, આનંદથી ગાવાના છે. ભેગું ભેગું બધું સાફે થતું જાય, સમજે ને? હા, જેનું જીવન પવિત્ર નથી ને, જેના મનમાં દુષ્ટ ભાવ છે ને, એને પૂતના કહેવાય છે એમ શાસ્ત્રો કહે છે. એટલે જીવન હંમેશા અંદરથી અને બહારથી પવિત્ર રાખવું. પૂતના આવી છે, દુષ્ટ ભાવ છે, ભગવાનને સ્તનપાન કરાવવાનો ભાવ સાચો છે, પણ ભેગો કયો ભાવ છે? ઝેર પીવડાવવાનો ભાવ છે. વાત કરી દઉં કે પૂતના પૂર્વ જન્મમાં બલિરાજાની દીકરી છે, એનું નામ રત્નમાલા હતું. ભગવાન વામને જ્યારે ત્રણ પગલા જમીન માગીને પછી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે એ રત્નમાલાને ગુસ્સો આવ્યો કે આવો દીકરો હોય તો ઝેર પીવડાવીને મારી. ભગવાન કે તથાસ્તુ. પહેલા જ્યારે ભગવાન આવ્યા અને જ્યારે આગતા સ્વાગતા કરી, એનું રૂપ જોઈ અને રત્નમાલાએ સંકલ્પ કરેલો, આવો જો મને દીકરો હોય તો સ્તનપાન કરાવું. ભગવાન કે તથાસ્તુ. હવે બે ભાવ પૂરા કરવા છે, દૂધે પીવું છે અને ઝેરે પીવાનું છે. બે ભાવ પૂરા કરવાના છે લો. અને ઈ બીજા જન્મ્યા પૂતના થઈ છે લ્યો, અને આવી છે. આજે એનો મોક્ષ થવાનો છે, ભગવાનના હાથે એનું મરણ થવાનું છે, મુક્તિ મળવાની છે. નંદજીના આંગણામાં આવી, જેમ મૂર્ખ માણસ છે દોરડી સમજીને એ સૂતેલા સર્પને લઈ લે હાથમાં, કોઈક દોરડી સમજી અને સૂતેલો સર્પ એને હાથમાં લઈ લે, દશા શું થાય? હે, ઈચ્છાનું માનો રે ન રે? એમ પૂતનાએ ભગવાનને ખોળામાં લીધા, કોઈએ બોલાવ્યા નહીં, યશોદા મૈયાએ કાંઈ કીધું નહીં, રોહિણી દેવીએ કાંઈ કીધું નહીં, નંદજી તો છે નહીં, અહીંયા બોલ્યા નથી, કારણ કે રૂપ રૂપના અંબાર હતી. એની એમ કે કોઈક દેવી અમારા કનૈયાના દર્શન કરવા માટે આવી છે, એટલે કોઈ કાંઈ બોલ્યું નહીં. અને પૂતનાએ ભગવાનને ખોળામાં લીધા છે. ખોળામાં લીધા એ જ વખતે ભગવાને વિચાર કર્યો કે હવે આનું ટાણું આવી ગયું છે, બે ભાવ પૂરા કરવાના છે, દૂધે પીવું અને ઝેરે પીવું, અને માં યશોદા જેવી એને ગતિ આપું, માં યશોદાને જેવી મુક્તિ મળવાની છે ને એવી એને મુક્તિ આપી દઉં. કે અને તમે જુઓ, સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, એ પૂજનાએ ખોળામાં લઈ અને સ્તનપાન કરાવેલું છે, અને ભગવાને શું કર્યું? તસ્મિન સ્તનમ દુરુ જર વીર્ય મુલબણમ ઘોરાંક માદાય સિસોર્દદાવથ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્ય તત પ્રાણી સમમ રોષમન પ્રાણી સમમ રોષમન વિતોપબત રોષ સમન વિતો પીબત. ખોળામાં લીધા, સ્તનમાં ઝેર છે, અને ભગવાનને પાય છે. ભગવાને શું કર્યું? બે હાથ પકડી અને સ્તનપાન કરવાનું ચાલુ કર્યું. કેનાથી? આમ રોષ થયો, ક્રોધે ભરાયેલો બાળક હોય અને ઈ દૂધ પીતો હોય, અને કેવી એની મનોદશા, એનો ચહેરો કેવો હોય? ભગવાન આમ ક્રોધથી દૂધ પીવે છે અને ઝેરનું પાન કરે છે, પણ ભગવાન કે બે પીવું, હજી એક પાન કરવાનું. શું? પ્રાણ. પ્રાણ સાથે બધું ચૂસ્યું છે. એટલે થોડી વાર તો પૂતનાને કાંઈ થયું નહીં, અને પછી પૂતના હેરાન થવા માંડી, કારણ કે પ્રાણ ખેંચાય ને શરીરમાંથી. એ તો જેના પ્રાણ ખેંચાતા હોય, એ તો જેને શોર્ટ લાગે ને એને ખબર પડે, હે, કે ભાઈ કેમ થાય છે.
લાગુ એ લખું ભાઈ શોટ લાગુ એ કીધી પારો આવ્યો હે આવી ગયો હે હા એ તો શોટ લાગે ને ખબર પડે કે પ્રાણ શરીર માંથી કેમ ખેંચાય એ પાછું કોઈને કહી ન જાય કે ભાઈ આવો અનુભવ થયો એમ અને પૂતનાના શરીરમાંથી આમ પ્રાણ ખેંચાવા માંડ્યા ને પસીને રેબ જેવ વળી ગઈ વિચાર કર્યો હરું બધે ગામડામાં ફરી બધી જગ્યાએ બધા બાળકોને ઝેર પાયું બધા છનમન ઉઈ ગયા પણ હરું આ કઈ માટીનો છે કે હા મારા પસીનો પસીનો કરી નાખ્યો અને પાછો મુકતો નથી કે અને પૂતનાથી રહેવાનું નહીં અને પૂતના બોલી સામુંચ મુંતાલ મિતિ પ્રભાસિણી નિષ્પીડ્યમાન અખિલ જીવ વર્મણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજો મુહુ પ્રસ્વિન્ન ગાત્રાક્ષિપતિ રુરોદહ હા સામુંચ એ મૂકી દે એ મૂકી દે મારા પ્રાણ જાય રાખે ભગવાન કે હવે ન મૂકું મારી માએ પકડતો શીખવાડ્યું હજી મુકતા મને શીખવાડ્યું નથી અને ભગવાને દૂધની સાથે ઝેરની સાથે પૂતનાના પ્રાણ પણ પીધા છે હા અને પૂતના મૂળ સ્વરૂપમાં આવી ગયેલી છે આકાશની અંદર પૂતના ઉડી છે ઘરના આંગણામાં આવી આકાશમાં ઉડી આમ આકાશમાં ઉડી દેવતાઓ આકાશમાં બધા નજારો જુએ છે અપ્સરાઓ ગંધર્વો બધા કિન્નરો બધા આવી ગયા છે એ આ પૂતનાની કેવી ગતિ થવાની છે એને કેવો મોક્ષ કેવી મુક્તિ મળવાની છે આકાશમાં બધા દેવતાઓ નજર કરીને જુએ છે વિશાળ રૂપ આમ ધારણ કર્યું છે અને પૂતના સામુંચા સામુંચા લમિતિ પ્રભાસિણી મૂકી દે આમ બોલતા બોલતા વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાન એનો પ્રાણ છે એ પી ગયા છે પૂતનાના એ ડોળા બારે આવી ગયા અને પૃથ્વી ઉપર લાંબી થઈને પડી 12 કિલોમીટર આમ લાંબી પડી કેટલી અને પૂતનાના પ્રાણ નીકળી ગયા છે આકાશમાં દેવતાઓએ જે જેનો નાદ કરેલો છે પુષ્પની વૃષ્ટિ કરેલી છે અને બોલે બોલો કૃષ્ણ કનૈયાલાલ કી 12 કિલોમીટર લાંબી થઈને પડી તમે વિચાર કરો ચાર ગૌ એક ગૌના 3 કિલોમીટર થાય કેટલા થાય એટલે 4 તેરી 12 કિલોમીટર શરીર લાંબુ તમે એ કેવી મણ હશે એ કેવી રાક્ષસી હશે અને નંદજીને મનમાં ફફડાટ થાય છે ગાડું એવું દોડાયું હારું કંઈક અઘટિત ઘટના ઘટી છે કારણ કે વસુદેવ બોલ્યા છે અને પછી તો એ રોહિણી દેવીજી અને યશોદા મૈયા દોડ્યા છે અરે મારો દીકરાને ઓલી રાક્ષસી મારવાને માટે આવી છે અને જ્યાં નજર કરે ને તો હે આમ કેટલી વિશાળ કેટલા જંગલો હે ખેદાન મેદાન કરી નાખ્યા ભગવાન તો રમેરા હોય માથે રમેરા હજી અને પછી નિસરણી લઈ આવ્યા ઉપર ચડ્યા એ ગોળિયાઓ નાના છોકરા હતા ને બીજા બધા તો ન જાય ને ત્યાં મથુરા કેટલાક હતા એ ઉપર ચડ્યા અને કનૈયાને નીચે ઉતાર્યો છે લ્યો અને યશોદા મૈયાને પછી પાછા હોપ્યા છે આહા અને પછી તો એ ગાયનો પૂછડો ફેરવ્યો જે કઈ બધું વિધિ કરો નજર ઉતારી બધું ઉતાર્યું હમણાં કેમ ઉતાર્યું નજર લાગે નથી લાગતી હે જો નાનકડા બાળકોને નજર લાગે એ પછી એને ઝોકા ઉતારવા પડે એ તેડીએ યશોદા મૈયાએ બધી ગોપીઓ ભેગી થઈ અને ઝોકા ઉતાર્યા નજર ઉતારી હવે તો કેને લાગતું નથી લાગે આ શાસ્ત્ર બધાને લાગે મને પોતાને લાગે તમને શું ભૂખ્યો કેને ન પડે માણો એને ભૂખ્યો પડે દેવતાને પેટ દુખે તો માણે ન દુખે જો અગ્નિદેવને પેટ દુખ્યું વધારે ઘી થઈ ગયું ને પછી ભગવાનની પાસે આવ્યા કે પ્રભુ બીમાર થઈ ગયો કે અગ્નિદેવ મૂર્તિમાન આવ્યા લો ભગવાન કૃષ્ણની પાસે પછી ભગવાને કીધું કે તારું પેટ મટાડી દઉં પણ આ 5 પાંડવોનું કામ કરવાનું છે આજો વન છે ખાંડવ વન છે આને તું બાળી નાખ અને આમાં ઘણી બધી ઔષધિઓ છે કે અને એ તારા પેટમાં જશે એટલે તને મટી જશે અને અમારું પરબારું કામ થઈ જશે એટલે અગ્નિદેવ મૂર્તિમાં નતા એ અગ્નિ સ્વરૂપે થયા અને આખા એ ખાંડવ વનમાં ફરી વળ્યા વન ફળગાવી દીધું પછી પાછા મૂર્તિમાન થઈ પ્રભુની પાસે આવે ને કીધું કે પ્રભુ હવે પેટમાં શાંતિ થઈ ગઈ તો કે જોઈ વિચારીને ખાવું જોઈએ ને ઘી કે બધા હોમે એટલે બધું પેટમાં મૂકતું આવવાનું એ બહુ મીઠો ઠપકો આપ્યો છે પછી રાજી થઈ અગ્નિદેવે
અર્જુન ને ગાંડી ઉધનુષ આપેલું છે. અર્જુન ને ગાંડી ઉધનુષ કેને આપ્યું છે? અગ્નિદેવે આપ્યું છે. એટલે પેટ તો બધે ને દુખે, નજરે લાગે. એની નજર જેની નજરે લાગી હોય ને એ પાછો માથે હાથ ફેરવે ને તો એ ઉતરે નજર. એ બધું વિધિ છે. લ્યો પેલા માણસો છાપ વાળા હતા. કેવા હતા? ગામડામાં છે નથી હજી છાપ વાળા, શહેરમાં ઓછા જોવા મળે. પેલા માણસો છાપ વાળા સામી હતા ને છાપ વાળા, હવે નીકળી, હવે છાપ નીકળી સામી, કે હવે છાપ નીકળી ગઈ કે હે. હા, ભજન કરે ભગવાનના ભગત હોય એટલે પછી એને છાપ નડે નહીં, નહીં તો એ બોલે ને એમ જાય એ કબૂતર હાલવી હતો, કબૂતર કેવું હારું હે, તો એ નીચું પડે. એટલે હારી ભાવ ના કરે તો બીમાર થઈ જાય મન. એટલે વસ્તુ એવી છે. એટલે પછી યશોદા મૈયાએ બધી ગોપીઓ બધી ભેગી થઈ અને કનૈયા ઉપર એ બધો જે કઈ વિધિ કરવાનો હતો એ બધો વિધિ કરેલો છે. ત્યાં તો નંદજી આવી ગયા છે. નંદજી આવ્યા અને એ આ વિશાળ શરીર જોયું અને વિચાર કર્યો આ શું કે, અને આવી બધી વાત કરી કે ભાઈ આ કોણ છે, કે આવડી મોટી રાક્ષસી ક્યાંથી આવી કે. અને પછી જે કઈ ઘટના ઘટી હતી ને એ બધી વાત કરી છે કે આમ થયું કે તમે ગયા મથુરા અને એક અપ્સરાના રૂપમાં એક આવી દેવી અને કનૈયાને સ્તનપાન કરાવીને ખબર નહીં કનૈયાએ શું કર્યું અને વિશાળ સ્વરૂપમાં આ મરી ગઈ છે કે હવે આને કોણ હંગરશે, આનો અગ્નિ સંસ્કાર કેમ કરવો. અને પછી તો આમાં એવું લખાણું કથા એવી છે અંદર, સુખદેવજી મહારાજ કે પરીક્ષિત કોવાળીથી ટુકડા કર્યા. શું કર્યા? આમાં લખાણું લો, કોવાળીથી ટુકડા કર્યા અને આમ ચિતાઓ ગોઠવી અને પછી અગ્નિ સંસ્કાર કરેલો છે. પણ અગ્નિ સંસ્કાર કર્યો ને પણ એમાં એક ઘટના ઘટી, એ ધુવાણામાંથી સુગંધ આવવા માંડી. શું આવી? સુગંધ આવવા માંડી, ચંદનની સુગંધ આવવા માંડી ને. વિચાર કર્યો કે હારું આવું કોઈ દી બને નહીં કે મળદું હડકતું હોય અને ચંદનની સુગંધ આવે, પણ આના રાક્ષસીના શરીરમાંથી આ સબનમાંથી સુગંધ આવે છે, અઘરું ચંદનની સુગંધ આવે છે. શું કામ સુગંધ આવવા માંડી? કારણ કે એના શરીરનો સ્પર્શ કેની સાથે થયો? ભગવાનની સાથે થયો, એટલે એ દિવ્ય બની ગયું. હવે એનો અગ્નિ સંસ્કાર થાય છે ને એટલે એના મૃતદેહમાંથી એ સુગંધ આવે છે ચંદનની. અને ભગવાને એ પૂતનાને યશોદા મૈયાની સમાન ગતિ આપેલી છે, માતાની સમાન ગતિ આપેલી છે. ય એતદ પૂતના મોક્ષમ કૃષ્ણસ્ય અર્ભકમ અદ્ભુતમ શૃણુયા શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ, ગોવિંદે લભતે રતિમ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને એમ કહે છે કે હે રાજા, આ મેં તને આ પૂતનાની કથા સંભળાવી ઉધારની, એ કથાને કોઈક શ્રવણ કરે ને તો એનો મોટામાં મોટો લાભ શું? તો કે એને ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાનની અંદર એને ભક્તિ જાગે, એનું હૃદય એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યામ સંહિતાયામ દસમ સ્કંદે પૂર્વાર્ધે ષષ્ઠો અધ્યાય. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. યેન યેન અવતારેણ ભગવાન હરિરીશ્વરઃ કરોતિ કર્ણરમ્યાણિ મનોજ્ઞાની ચ ન પ્રભો, મનોજ્ઞાની ચ ન પ્રભો. પરીક્ષિત રાજા કહે છે કે હે ગુરુદેવ, ભગવાને જે જે અવતારથી જે જે ચરિત્ર કરે છે એ બધાય ચરિત્ર તમે મને સંભળાવો છો, એ મારા કાનને અને મનને ગમે છે. અને આ ચરિત્ર જે સાંભળે એ પુરુષને થાક ઉતરી જાય, એના દુઃખ દૂર થઈ જાય છે અને થોડા સમયમાં અંતકરણ શુદ્ધ થાય છે, ભગવાનમાં પ્રીતિ થાય છે અને ભગવાનના ભક્તો સાથે એને મિત્રભાવ પ્રાપ્ત થાય છે.
હજી પણ મને પ્રભુના ચરિત્ર સાંભળવાની ઈચ્છા છે, મને સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે તો રાજન લ્યો સાંભળો, સંભળાવું કે ભગવાન છે પડખું ફેરવતા શીખ્યા, ખબર ને બાળક પડખું ફેરવતા શીખે, પડખું ફેરવતા શીખ્યા એટલે એ જ સમયે પ્રભુનું જન્મ નક્ષત્ર ઉત્સવ પહેલો જન્મોત્સવ ઉજવવાનો નક્કી કર્યું. અનેક પ્રકારના વાજાઓ ગવૈયાઓ નંદના આંગણામાં આવ્યા છે, ગોપીઓ ગીત ગાય છે, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે છે, મૈયાએ લાલાનો થોડોક અભિષેક કર્યો છે, બ્રાહ્મણોને દાન આપ્યું છે, ભગવાનની આંખ ઘેરાણી છે. એટલે યશોદા મૈયાએ વિચાર કર્યો કે લાલાને હવે ઊંઘ આવે છે, એટલે ગાડા નીચે પ્રભુને સુવાડ્યા છે, એક માચી ઉપર સુવાડ્યા અને ગાડા ઉપર બધું દહીં દૂધ ને માખણ બધી સામગ્રીઓ રાખી મૂકેલી. થોડી વાર તો પ્રભુ સુઈ ગયા. હવે આજુબાજુના ગામનાથી મોટા મોટા માણસો આવ્યા છે, એની સરભરા કરવામાં ને હાકતા સાકતા કરવામાં છે યશોદા મૈયા છે પ્રભુને ભૂલી ગયા છે. ભગવાન જાગ્યા, આંખ ખોલી, પ્રભુ અમે કોઈ જોતું નથી, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે. ભગવાનને ભૂખ લાગી. શું લાગી? કામ તો કોઈ આપણે આમ બોલાવશે નહીં. એટલે જો નાનકડા બાળકને એની માને બોલાવો તો કેમ બોલાવે? હજી વાચા ના આવી હોય બોલાવે કેમ? હા, રડવાનું ચાલુ કરે એટલે રસોડામાં તો ખબર પડે હવે છોરાને ભૂખ લાગી છે. માને ખબર પડી છે, બાપને ખબર ના પડે. એ માએ માં બીજા વગડાના વા, બાપ તે બાપ, પછી આગળ કોઈ શબ્દ જ નથી, બાપ જ કહેવાય. માનું હૃદય છે એવું છે, બાળકના મનના ભાવને જાણે છે, મારા દીકરાને અત્યારે શું જોઈ છે. કનૈયાએ રડવાનું ચાલુ કર્યું, પણ મહેમાન ગતિ એટલી બધી હતી ને કોઈ ધ્યાન જ ન દીધું. અને એમાં કંસે એક રમકડું મોકલ્યું, એક અસુર મોકલ્યો મારવાને માટે. ઉત્કચ નામનો અસુર હતો. કયો હતો? હિરણાક્ષનો દીકરો. શુકામ અસુર યોનીને પામ્યો, એને સાપ હતો. હવે જે અસુર ભગવાનને મારવાને માટે આવ્યો છે એનું શરીર નથી, શરીર વિનાનો છે. કેવો છે? શરીર વિનાનો છે. ઘટના એવી ઘટી કે લોમસ ઋષિના આશ્રમમાં એક દિવસ આ હિરણાક્ષીનો દીકરો ગયો છે. બહુ બળવાન હતો અને પોતાના આ એને બળનું અભિમાન હતું કે મારા જેવો કોઈ સંસારમાં તાકાતવાર નથી કે. અને પછી લોમસ ઋષિના આશ્રમમાં એક જગ્યાએ બધો બગીચો વૃક્ષો હતા, મોટા મોટા ઉખેડવા માંડ્યો. રોમસ ઋષિ સમજાયો, ભલામણ, તું આ બગીચાને રંજાણ કરે છે અને તને ખબર છે આ ઝાડને ઉછેરવું ને બાળકને મોટું કરવું એ બે હરખું છે. સમય સમય અને ખાતર પાણી દેવું પડે, તઈ આ ઝાડ મોટા થાય છે ને તું આ રંજાણ કરે છે. હજી કહું છું મૂકી દે કે. પણ લોમસ ઋષિનું માન્યો નહીં ને, અને લોમસ ઋષિએ સાપ દીધો કે તને તારા શરીરનું અભિમાન છે ને, જા, તને સાપ આપું છું કે તું દેહ રહિત થઈ જા, કે તારું શરીર હોય તો તું આ કામ કરે ને. અરે ઋષિએ સાપ આપ્યો ને ત્યાંની બુદ્ધિ ઠેકાણી આવી, પગમાં પડ્યો, કઈક દયા કરો કે. પછી ઘણી પ્રાર્થના કરીને તે ઋષિ આશીર્વાદ દીધા કે દ્વાપર યુગના અંતમાં ભગવાનનું પ્રાગટ્ય થશે, એટલે ભગવાનનો સંબંધ થશે અને એના સંબંધથી તને મુક્તિ પ્રાપ્ત થશે કે. અને ઈ હિરણાક્ષીનો દીકરો ઉત્કચ છે, ઈ પ્રભુને મારવાને માટે આવ્યો છે. અને શરીર હતું નહીં તો મારું કેમ? એટલે ગાડાની નિમિત્ત બનાવ્યું છે, ગાડા ઉપર ચડી ગયો એટલે કે શકટાસુર. શું કહેવાય? શકટાસુર. અને ગાડું આમ દબાવવાની કોશિશ કરી, સમજા ને, કે જરાક વજન દઉં તો જો ગાડું માથે પડે તો ઓલો દબાઈ જાય. ભગવાને વિચાર કર્યો કે હજી તો બહુ દિવસો નથી થયા,
હજી મોટો નથી થયો ને હમણાંથી આ મામા બધા રમકડા મૂકે અને હાંચવા ક્યાં કે હાલો જે આવે એને ફોડતા આવી કે જે હાંચવા એવું હાંચવશું બાકી રવાના કરતા આવી. અને ભગવાને શું કર્યું, પોતાનો જમણો ચરણ છે ને એ ઊંચો કર્યો અને અંગૂઠો અડાડ્યો કે ને ગાડાને. આ કથા જો આ મગજમાં ઉતરશે નહીં સીએ વાળાને, હા પણ રીયલ ઘટના છે. રીસ અંગૂઠો ગાડાને અડાડ્યો અને ગાડું આકાશમાં મૂડ્યું. હો અમારે કોઈ તબલા નથી વગાડતા, એમને એમ રહી ગયા માણ તબલા તો વગાડે, જરાક વક્તાને જોમ જોડે જો હજી કવરો તો નથી વગાડતા. લ્યો ગાડું આકાશમાં ઉડ્યું, લ્યો તમને આ ઊંઘ ના આવે ને એટલે થોડીક અંદર રમૂજ આવી છે. આમ જ આજ આજ એક રમૂજ, બીજી જગતની વાતો થોડી કરે આપણાથી. આકાશમાં ગાડું ઉડ્યું, એ બધાએ જોયું, છોકરાએ જોયું, બીજા કોઈને ખબર નથી. અને આકાશમાં આમ ગાડું ઉડ્યું, કેટલું દૂર ગયું અને નીચે પડ્યું. અરે પેડા એક બાજુ ગયા, દૂસરી એક બાજુ, ક્યાંક રેલમ છેલમ, ક્યાંય દૂધ દહીં માખણ ઘી ક્યાં ગયું કોઈને કાંઈ ખબર પડી નહીં. ભગવાન તો એમને એમ બેઠા છે. અને પછી યશોદા મૈયાને ખબર પડી, ગોવાળિયાને ખબર પડી, એ આ ગાડું ઊંધું કેને વાર્યું કે આકાશમાં ઉડું ઉડ્યું અને કેને ઉડાડ્યું કે. છોકરા નાના નાના હતા ને એણે કીધું કે તમે માનો કે ન માનો, કનૈયાએ પોતાનો અંગૂઠો અડાડ્યો અને ગાડું આકાશમાં ઉડ્યું એ અમે અમારી નજરે જોયું છે. હવે ગાડા ઉપર જો અસુર હતો ને એ કેને દેખાતો નથી, કારણ કે શરીર નતું ને. અને અસુર ગયો એ ગયો, ઉડી ગયો હવામાં અને પાછો આવ્યો જ નહીં. ભગવાને એવી રીતે એનો મોક્ષ કરેલો છે. બોલે કૃષ્ણ કનૈયા. એમ છે ભગવાને જો નવીન નવીન ચરિત્રો કરે છે. નાના નાના બાળકોએ વાત કરી, કોઈને મનાણો નહીં કે આ બાળકો તો કે, બીજી બાળકોને શું ખબર હોય. પણ ઘણી વખત નાનાની સલાહ છે ને એ કામ કરી જાય. નાનો જેવું માણ વિચારીએ કે ને એની બુદ્ધિ જેટલી તેજ હોય ને પછી ગરડા ઘટપણે બધાની તેજ ન હોય. એટલે બધાની સલાહ માનવી, લેવી તો ખરી, મનાયની તો કાંઈ નહીં, પણ સલાહ લેવી. કોઈ કે ન તો સાંભળવું, કોઈ શું કહેવા માંગે છે. તું નાનકડો તને શું ખબર પડે છે, એમ કોઈને ધુતકારો ના આપો. જે વ્યક્તિ આપણે કંઈક કહેવા માગે છે ને એને શાંતિથી પેલો સાંભળો, ભાઈ શું કહેવા માગે છે. એ કીધા પછી આપણે બરોબર લાગે, યોગ્ય લાગે તો એની વાતને સ્વીકારી, નહીં તો કાંઈ નહીં. પણ પેલાના દિલને દુભાવવું નહીં. આ કથા એવું છે, બાળકો હતાશ થઈ ગયા, વિચાર કર્યો, સારું અમે નાના છીએ એટલે અમારી કોઈ વાત માનતા નથી, પણ અમે અમારી નજરે જોયું એનું શું. બાળક શું બોલીએ કે પછી મા બાપ ની આગળ કઈ તો બોલે નહીં. બાળકો કઈ બોલ્યા નથી. આવી રીતે પ્રભુ લીલા કરી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, હવે એક નવી લીલા સંભળાવું છું તમને, સાંભળો. શ્લોક ગાવાનો છે. એકદા રોહ મારુડમ લાલયંતિમ સુતમ સતી ગરીમાણમ શિશોર વોઢુમ ન સેહે ગીરી કૂટવત. એકદા રોહ મારુઢમ લાલયંતી સુતમ સતી ગરીમાણમ શિશોર વોઢુમ ન સેહે ગિરિકૂટવત. અદ્ભુત શ્લોક છે. એ ગાયન કરી પછી આપણે આ લીલાનું ગાન કરશું. હરે સ્વામી. એકદા રોહ મારુઢમ લાલયંતી સુમં સતી ઉપાડે તો મણકું ખસકી જાય, કારણ ખોરાક મમરા અને ઢેફા ને એવો થઈ ગયા ને બધે. હું તો દેશી બાજરાના રોટલા
ગોળના ઘંટા એ ઝાડના રોટલા દેશી અમને આમ આમ થપાટામાં આવતી હોય, આમ ટીપાતા હોય અને આમ સરસ મજાના ચૂલા ઉપર ચડતા હોય, તાજા તાજા રોટલા એમાં ઘી નાખેલું, દેશી ગાયનું, દેશી ભેંસનું ઘી, નકલી ભેંસની, અને એ ગોળનો ઘંટો હોય અને એ દરરોજ ખાતા હોય અને એની અંદર તાકાત હોય, અને સવારે નાસ્તો તો કે મમરા, સાંજે તો કે ઢેફા, ઢેફા મમજે, હે દાબેલી, હવે એ બધું પોચું પોચું હોય એ છોકરામાં ક્યાં શક્તિ આવે, અને છોરું મોટું થાય પછી કે ઊં ઊંચ કરે જાય ક્યાં, ડેન્ગ્યુ ન થતો થઈ જાય, એના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ન હોય, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ છે ને જે ભગવાને ઓરિજિનલ વસ્તુ બનાવી છે ને એને જો ખાવાનું અનુસંધાન રાખે ભગવાનને ધરાવીને તો રોગ પ્રતિકારક શક્તિ શરીરમાં વધે, પણ આપણે તો કઈ કહેવાય નહીં, એટલું બોલાય વધારે ન બોલાય. પછી પ્રભુએ વિચાર કરેલો છે કે જો મૈયા જો મને ખોળામાં લેશે ને અને ઓલો આવી જશે ને તો માને બહુ દુઃખ પડશે અને એમને મને ઉપાડી જશે, એટલે ભગવાને પર્વત જેટલો ભાર છે પોતાના શરીરમાં મૂક્યો. અને યશોદા મૈયે મનમાં વિચાર કર્યો, આરું કોઈ દી આવડો વજનવારો નહીં, આવડો કાં વજન આવી ગયો કે, અને નીચે મૂકી દીધા હો, અને મૈયા તો ઘરના કામમાં વ્યસ્ત થઈ ગયા, અને ઓલો આવે ભગવાન કે આવો કઈ વાંધો નહીં કે ઘણા દિવસ હું આકાશમાં ચડ્યો નથી કે હમણાં ચડું, અને પેલો વંટુડિયા સ્વરૂપે આવ્યો, વંટુડિયા સ્વરૂપે આવ્યો અને એ આખું ગામ લીધું ઉદડું, એ ડમરીઓ ચડી ધૂળની જેમ જેમ, અને અચાનક પવન આવવા માંડ્યો ને, અરે અચાનક પવન આવવા માંડ્યો અને એ કેટલાય નરિયો ઉડી ગયા, હમણાં જેમ આવ્યો તો પવન ને વરસાદ આવ્યો ને કેટલા નરિયો ઉડી ગયા માધવપુર ને એ પેલા આજુબાજુના ઇલાકામાં, આ તો પાકા મકાન છે, અને એમ કેટલાય નરિયો ઉડી ગયા અને અચાનક ખબર ની ડમરી ઉડી અને ઈ વંટુડિયામાં પેલા તૃણાવતે ભગવાન ને લઈ લીધા અને આકાશ ની અંદર ચડ્યો. ગોવાળિયા એ જોયું છે કે પેલો હોય વંટુડિયો છે, કનૈયા ને આકાશ માં લઈ જાય છે, પણ એને ક્યાં ખબર છે કે વંટુડિયા ના સ્વરૂપ માં પેલો રાક્ષસ છે. ભગવાને વિચાર કર્યો, હાસ આવ્યા હતા નીચે પણ ઉપર ચડ્યા નથા, ઉપરથી દુનિયા કેવી દેખાય છે જોઈ તો ખરા, કોઈ દી વિમાનમાં બેઠો ન હોય અને પહેલો વહેલો વિમાનમાં બેવે ને એ મારો છે ને હરાય નહીં, હંચવાય નહીં, બારી મોથી જોયા જ કરે કે નીચેની દુનિયા કેવી દેખાય છે. ભગવાન અરે એની સાથે ઉપર ગયા, કેટલો ઉપર લઈ ગયો, ભગવાને શું કર્યું એનું આ બોચી હતી ને, બોચી કહેવાય ને, શું કહેવાય, હે આ ગળું પકડ્યું બરાબર બે હાથે પકડ્યું, કારણ કે હજી મૈયા એને છોડતા શીખવાડ્યું નથી. અને ઓલાએ વિચાર કર્યો કે હારો ઉચક્યો ત્યારે વજન હતો અને આ વધારે વજન હજી વધતો જાય કે જે દેખાવડો નાનકડો અને આવડો વજન પર્વત જેટલો, અને પછી જે ગળું પકડ્યું હતું ને, એ ભાઈ બંધ કરના, ગળ્યું પકડ્યું હતું ને, ગળું પકડ્યું હતું ને એ ભગવાન મુકતા નથી. એટલે પછી પેલાએ વિચાર કર્યો, હવે એમ કરું નીચે જાઉં, ભગવાન કે હવે હું એ થાક્યો હાલ નીચે કે, અને પેલો નીચે આવ્યો અને ભગવાને ખબર નહીં શું કર્યું, કેવી કરામત કરી, અને ભગવાને એને ઊંધો પાડ્યો શિલા ઉપર અને પ્રાણ પખેરા ઉડી ગયેલા છે, અને ભગવાન તો એની છાતી ઉપર રમેરા, આકાશની અંદર દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી છે, જે જેનો નાદ કરેલો છે, બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઈ તૃણાવત બીજો કોઈ નહીં, પૂર્વજન્મમાં ભગવાનનો ભક્ત હતો, પાંડુ દેશનો રાજા હતો, સહસ્રાક્ષયનું નામ હતું, ધર્મનિષ્ઠ હતો, રેવા નદીના કિનારે પોતાની પત્નીઓ સાથે ત્યાં કને રમણ કરવાને માટે આવ્યા છે, દુર્વાસા મુનિ નદીમાં સ્નાન કરવાને માટે આવ્યા, પણ દુર્વાસા મુનિને વંદના ન કરી, એક સંતને આદરભાવ ના આપે, મહાપુરુષોને વિદ્વાનને જે આદરભાવ નથી આપતો ને એની કેવી દશા થાય છે જુઓ. દુર્વાસાને વંદના ન કરી એટલે દુર્વાસાએ વિચાર કર્યો, રાજા થઈ અને આ ધર્મ ચૂકી જાય છે કે, વિદ્વાન હોય બ્રાહ્મણ હોય એને આવકાર આપો અને આ મને આવકાર આપતો નથી, મને વંદના કરતો નથી. એટલે દુર્વાસા મુનિએ એ નદીનું જળ હાથમાં લઈ અને શાપ આપી દીધો,
તારું રાક્ષસ જેવું આચરણ છે, જા રાક્ષસ થી જા. અને પછી રાજાએ માફી માંગી અને દુર્વાસાએ કીધું કે સાક્ષાત ભગવાનનો તને સંબંધ થશે દ્વાપર યુગના અંતમાં, અને ભગવાન થકી તારો ઉદ્ધાર થશે. અને ભગવાન કૃષ્ણ કનૈયાલાલે એનો ઉદ્ધાર કરેલો છે. અદ્ભુત કથા છે વાલા ભક્તજનો. પાંચ દિવસ સુધી આ જ કથા આપણે શ્રવણ કરવાની છે. હવે સુખદેવજી મહારાજ બીજું એક ચરિત્ર સંભળાવે છે. એક દાર્ભ કમાદાય સ્વાંકમારોપ્ય ભામિની પ્રશ્નુતમ પયામાસ સ્તનમ સ્નેહા પરિપ્લુતા. એક દિવસ યશોદા મૈયા લાલાને ખોળામાં બેહાડી સ્તનપાન કરાવે છે, રમાડે છે અને હસાવે છે. અને હસાવતા રમાડતા ભગવાનને બગાસું આવ્યું છે. અને બગાસું આવ્યું અને એ બગાસામાં યશોદા મૈયાને ભગવાનને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવેલા છે. જેવી રીતે ઘનશ્યામ પ્રભુ સ્તનપાન કરતા હતા અને બગાસું આવ્યું અને ભક્તિ માતાને ઘનશ્યામે જેવી રીતે મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવેલા છે, એવો જ કનૈયાએ અહીંયા કને સ્તનપાન કરતા કરતા બગાસું આવ્યું અને બગાસામાં મુખમાં આખા બ્રહ્માંડના દર્શન કરાવેલા છે. મુખમાં યશોદા મૈયાએ શું જોયું? આકાશ, સ્વર્ગ, પૃથ્વી, તારામંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, સમુદ્રો, દીપ, પર્વતો, નદીઓ, વન, સ્થાવર, જંગમ, અનેક પ્રાણીઓ દીઠા છે. યશોદા મૈયા આંખ બંધ કરી દીધી છે. વિચાર કર્યો કે હારું, આ કઈ મને સપનું તો નથી ને. ફરી આંખ ખોલી તો જોયું તો લાલાના મુખમાં બ્રહ્માનંદ છે. ચંદામાસી ભગવાનને આંજણ આંચતા હતા, ઘનશ્યામને આંજણ આંચતા આંચતા ખબર નહીં ભગવાને ઘનશ્યામે ચંદામાસીને આંખમાં બ્રહ્માંડ દેખાડ્યું. લ્યો ઓલી દોશી માને લોજની અંદર છાણામાં બ્રહ્માંડ દેખાડ્યું. ક્યાં? એટલે દરરોજ ભગવાન છે એ સુનલો ભરીને છાણું લઈ આવે. એટલે મુક્તાનંદ સ્વામી વિચાર કરે કે આરું કોઈ દિવસ આટલા છાણા ભેગો થાય નહીં, અને આ નીલકંઠ બ્રહ્મચારી દરરોજ આવડે બધા છાણો લઈ આવે છે, આ કોઈની પાસે પડાવી તો નથી આવતા ને. અને પછી મુક્તાનંદ સ્વામી કીધું કે સરયુદાસ બ્રહ્મચારી, તમે આવ્યા ત્યારથી આટલો દરરોજ સુંડલો આ ભરાઈને આવે છે, તમે નતા આવ્યા એના પહેલા તો થોડાક છાણા આવતા, અને તમે આટલો બધો સુંડલો ભરીને લઈ આવો છો, બીજું કોઈ બેનો છાણા લેવાને માટે આવતી નથી? એટલે કે બધા આવે છે પણ કોઈ છાણાને અડતું નથી કે કોઈ લેતું નથી. પછી મુક્તાનંદ સ્વામી તપાસ કરી છે કે સારું છે શું હકીકત. અને પછી તપાસ કરતા એવું જાણવા મળ્યું, બેનો એવું કહેવડાયું કે સ્વામીને કહેજો અમે છાણા લેવા જાય ને ત્યાં સરીદાસ કંઈક કરી ના કેરા અને અમને એક છાણામાં આખું બ્રહ્માંડ દેખાયું કે, એટલે અમને બીક લાગે અમે ઉપાડતી નથી. અને પછી આ સરયુદાસ બ્રહ્મચારી છે એ આ છાણે ઉપાડી અને પોતાના સુંડલામાં ભરી લેરા. પછી મુક્તાનંદ સ્વામી કીધું કે બ્રહ્મચારી આ વાત કેટલી સાચી? તો કે છે ઈ છે કે હવે એને જે કીધું ઈ બરોબર. તો આવી રીતે યશોદા મૈયાને કનૈયાએ મુખમાં બ્રહ્માંડ દેખાડેલું છે. લ્યો અદ્ભુત બ્રહ્માંડ દેખાડ્યું છે. હા, મને લાગે કીર્તન લઈ લે, બ્રહ્માંડ દેખાડ્યું એક કીર્તન લઈ લે. અદ્ભુત છે, ભગવાનના દરરોજ દર્શન કરે છે યશોદા મૈયા. રમણીય રૂપ છે, બાળકનું રૂપ કેવું છે? રસિક પિયા ઘનશ્યામ રે મોસે દૂર ન જાના. એ નાનકડા પ્રભુ હોય અને બાલ સ્વરૂપ કેવું હોય? અદ્ભુત રમણીય પ્રભુનું રૂપ છે. એટલે યશોદા મૈયા છે એ પ્રભુને જ્યારે જુએ છે ને, યદુકુળના પુરોહિત મહાન તપસ્વી ગર્ગાચાર્ય ગોકુળમાં નંદ બાબાના ઘરે આવ્યા છે.
નંદબાબાએ સ્વાગત પૂજન કર્યું છે, આસન ઉપર બેસાડ્યા છે, વિનયપૂર્વક બે હાથ જોડી નંદબાબા કહે છે કે હે ગુરુદેવ, આપની શું સેવા કરીએ, આપ જેવા મહાત્મા અમારા ગરીબ ગ્રસ્તના ઘરે આવે અમારું બહુ મોટું ભાગ્ય કહેવાય. મહાત્મા પુરુષો તો બીજાના ઘેર તો એ એમના કલ્યાણને અર્થે જાય છે, નિસ્વાર્થ ભાવથી આ જગતનું હારું થાય એવી મહાત્માઓના હૃદયમાં એક સાચી ભાવના હોય છે. નક્કી તમે અમારું કલ્યાણ કરવાને માટે આવ્યા છો, જ્યોતિષ શાસ્ત્રના મહાન વિદ્વાન છો, તો અમારા બંને આ બાળકો છે એ બાળકોનું આપ નામકરણ કરો. ગર્ગાચાર્યજી કહે છે કે નંદજી, યશોદા મૈયા, હું યદુકુળનો પુરોહિત છું, જો તમારા બાળકના હું નામકરણ સંસ્કાર કરીશ ને તો કંસને ખબર પડશે કે આ વસુદેવના પુત્રો છે અને વસુદેવ તમારા ખાસ મિત્ર છે, એટલે ચારે બાજુ અત્યારે કંસના ગુપ્તચરો છે એ ફરે છે, કારણ કે હજી એને જે જોઈએ એ બાળક મળ્યો નથી, એને જી રમકડા મૂકે છે કોઈ પાછા સમાચાર દેવા આવતા નથી, અને આપણે નથી આવવાનો. આ એક રમકડું છે, શું છે, એ ગયું એ ગયું પછી પાછું આવે કે ને ખબર, કોઈ આવતું નથી, આવે આ કેવા ટ્રાન્સફર થાય છે. નંદબાબાએ વાત કરી છે તો ગુરુદેવ એમ કરો, એક એકાંત સ્થળમાં આ બંનેના નામકરણ સંસ્કાર કરી આપો, પછી અમે અમારી રીતે સમયની અનુકૂળતાએ દેશકાળને અનુસારે અમે ભવ્ય રીતે આનો ઉત્સવ કરશું. તો કે ઈ હું કરી આપું, અને એકાંત સ્થળમાં લઈ ગયા છે, બલરામનું નામકરણ કરેલું છે. અમ હિ રોહિણો પુત્રો રમયન સુરદો ગુણૈહિ આખ્યાસ્તે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુહ. ગર્ગાચાર્ય કહે છે કે નંજી, આ રોહિણી પુત્ર એટલો બળવાન થશે, જેટલા યાદવો છૂટા પડી ગયા છે એને બધાને એકઠા કરશે, એટલે લોકો એને સંકર્ષણ એવા નામથી બોલાવશે, બળ બહુ છે, બધાને આનંદ આપશે, એટલે બધા એને બલરામ આવા નામથી પણ બોલાવશે. રામ એટલે જે આનંદ આપે એને રામ કહેવાય, બે નામ ભેગા થશે એટલે લોકો એને બલરામ આવા નામથી પણ બોલાવશે. કનૈયાનું નામકરણ કરે છે. ગર્ગાચાર્ય કહે છે શ્યામ વર્ણ છે, લોકોના ચિત્તને ખેંચી લેશે, એક વખત એના દર્શન કરશે એટલે એનું ચિત્તમાં ખેંચાઈ જશે, એટલે એક તમારા કૃષ્ણનું નામ, આ કનૈયાનું નામ કૃષ્ણ પડશે. આના અનેક જન્મો છે, અનેક નામો છે. પૂર્વે વસુદેવનો એ પુત્ર હતો એટલે વાસુદેવ આવા નામથી પણ એ વિખ્યાત થશે. તમારું અને તમામ વ્રજવાસીનું એ કલ્યાણ કરશે. એટલું જ નહીં, હે નંદજી, એને જે કોઈ આશ્રય કરશે એનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. કીર્તિ લક્ષ્મી અને પ્રભાવમાં નારાયણની સમાન તમારા પુત્ર થશે. એટલે યશોદા મૈયાએ કીધું, હજી કેટલા નામ પડે એમ છે, તો કે આના તો અનેક નામો છે, ગુણ કર્મને અનુસારે જેમ જેમ મોટા થશે એમ લોકો અનેક પ્રકારના નામથી એને બોલાવશે. તો કે એની રેખામાં હક પણ હાંધો લખેલ છે કે, ત્યારે ગર્ગાચાર્યએ જોઈ રેખા તો હક પણ હાંધો છે, પણ કેટલાની આજ હક પણ હાંધો છે એ કહેવાય એમ છે એ નહીં કે હમણાં લ્યો. હા, ભગવાન કરી ગયો, આ મણ એકને નથી વાંચ્યું, એક ધલે વાંચ્યું કે કળિયુગમાં અઘરું છે. આ તો ભગવાનનું આટલું બધું અદ્ભુત કાર્ય છે, પરમાત્મા કરી શકે એના સિવાય કોઈ ન કરી શકે આટલું મોટું કામ. તો કે આનો હક પણ આંધો કેટલાની સાથે થશે એ હું કઈ કહી શકું નહીં. તો નામ કેટલા પડશે એ કયો, તો કે અનેક નામો, આ તો મેં તમને કીધા મુખ્ય નામ કૃષ્ણ વાસુદેવ, આ નામ એના મુખ્ય છે, બાકી તો
આના ઘણા બધા નામ છે, હજારો નામ છે, અને કયા કયા નામથી એની કંકોત્રી કયા કયા દેશમાંથી આવશે એ આવશે ને તઈ તમને ખબર પડશે. એટલે કવિએ લખ્યું હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. કીર્તન ગાઈ લઈએ દેખો. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામે કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયે નામે લખવી કંકોત્રી. મથુરામાં મોહન તું ગોકુળ કુવારીઓ, મથુરામાં મોહન તું ગોકુળ કુવારીઓ, મથુરામાં મોહન ગોકુળ કુવારીઓ, મથુરામાં મોહન તું ગોકુળ કુવારીઓ. હરકામ રાય રણ છોડ, કયે નામે લખવે કંકોત્રી. દ્વારકામ રાય રણ છોડ, કયે નામે લખવે કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયે નામે લખવે કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયે નામે લખવે કંકોત્રી. ગર્ગાચાર્યજી કહે છે કે તમારા કનૈયાના કેટલા નામ છે એ તો મને ખબર નથી, જેમ જેમ મોટો થશે તેમ તેમ એના ગુણ અને કર્મને અનુસારે એના નામ લોકો લેશે અને એ નામથી એને બોલાવશે. બીજી બધી કથા બપોર પછીના સત્રમાં, અત્યારે ભગવાનના નામ ઘોષની સાથે આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.